समा उपस्थित सौ मेहमानो वालीगण अने विद्यार्थी मळवानो मौको आप्यो अने ई समाज उपयोगी जे प्रवृत्तिओ चलावे छे समाजना गरीब वर्गना माणसोने रोजगारी माटे तालीम आपी अने आर्थिक रीते બંપર કરે છે એટલે આવી સંસ્થા આપણા માટે આશીર્વાદરૂપ છે. સંસ્થાના સંચાલકોનો હાર્દિક આભાર માનું છું. ભારત સરકાર દ્વારા ગામડાઓ માટે, પ્રજા માટે, નાગરિકો માટે અનેક કાર્યક્રમો, અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. રસ્તા ગામડામાં રહેતા માણસો માટે, રસ્તા માટે, પીવાના પાણી માટે, આરોગ્ય માટે, શિક્ષણ માટે અને સમાજ ઉપયોગી દરેક પ્રવૃત્તિઓ માટે અનેક યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે. આ બધી ભૌતિક સગવડો આપણી પાસે હોય પણ આપણે આર્થિક રીતે પગભર ના થઈએ, આર્થિક રીતે આપણે સુખી ના રહીએ તો આપણું જીવન એ નકામું છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે જેની પાસે સંપત્તિ છે, સુખી છે, પૈસાવાળા છે, એ દિવસે દિવસે વધુ ને વધુ પૈસાદાર બનતા જાય છે અને ગરીબ માણસ એ ત્યાંનો ત્યાં જ રહે છે. એના કરતા પણ એ ગરીબ થતો જાય એવી પરિસ્થિતિ આપણા ગુજરાતમાં અત્યારે છે. તો કેન્દ્ર સરકારની ગ્રામીણ મંત્રાલય દ્વારા આવા યુવાનોને, આપણા જેવા યુવાનોને પગભર કરવા માટે જે યોજનાઓ અમલમાં મૂકી છે એને આવી ડોન બોસ્કો જેવી સંસ્થાએ એ ભારત સરકારના કાર્યક્રમને અપનાવીને એ આ બધા રોજગારલક્ષી જે કાર્યક્રમો શરૂ કર્યા છે એ કાર્યક્રમોમાં આજ સુધીમાં એક બેચ એ કોમ્પ્યુટરનો તાલીમ વર્ગ પૂરો કરી અને સફળતાપૂર્વક એ 3 મહિનાનો એને કાર્યક્રમ પૂરો કર્યો છે ત્યારે સૌ એ તાલીમાર્થીઓને હું અભિનંદન આપું છું. ભવિષ્યમાં અહીંથી જે તાલીમ લીધી છે એ તાલીમનો ઉપયોગ કરી અને ચોક્કસ એ રોજગારી મેળવી શકશે એમાં બે મત નથી. અને આ નવી બેચમાં જોડાનાર સૌ વિદ્યાર્થીઓ પણ અહીંથી જે અહીં પ્રશિક્ષક ભાઈઓ દ્વારા આપણને શિક્ષણ આપવામાં આવે એ ખૂબ કાળજીપૂર્વક એમનો અભ્યાસ કરી અને આપણે પણ આ વિષયના નિષ્ણાત બનીએ. અહીંથી હમણાં કહ્યું તેમ અત્યારે આ સમય કોમ્પ્યુટરનો જમાનો છે. કોમ્પ્યુટર વગર કોઈ પણ ક્ષેત્રમાં ચાલે એવું નથી. ત્યારે એમાં આપણે પણ નિપુણતા મેળવી અને આપણી રોજગારી મેળવી શકીએ. આ સંસ્થા દ્વારા બીજા કોર્સ પણ એ શરૂ કરવા એ ઈચ્છા ધ્યાને રાખે છે એટલે ભવિષ્યમાં બીજી તાલીમો પણ આ સંસ્થા દ્વારા અહીં આપવામાં આવશે. પણ એક વાત ચોક્કસ આપણે નક્કી કરીએ કે આપણે આર્થિક રીતે ભલે નબળા હોઈએ, આર્થિક રીતે ગરીબ હોઈએ પણ માનસિક રીતે આપણે ધનવાન બનવાનું છે, માનસિક રીતે આપણે ગરીબ બનવાનું નથી. જે શક્તિ સુખી લોકોમાં છે, જે શક્તિ પૈસાવાળા કે ધનવાન કુટુંબના છોકરાઓમાં છે એના જેટલી જ શક્તિ આપણા બધામાં છે. પણ આપણે દ્રઢ નિશ્ચય કરવાનો છે કે મારે આગળ વધવાનું છે, મારે સુખી થવાનું છે, મારે આ બીપીએલનું જે કલંક છે એમાંથી દૂર થવાનું છે. કાયમ માટે આપણે બીપીએલ રહેવું નથી, આપણે પોવર્ટીમાંથી આપણે સુખી થવાનું છે, આપણા કુટુંબને આપણે સુખી કરવાનું છે. એટલે માનસિક તૈયારી આપણે કરી લેવી જોઈએ. દુનિયાના આપણે કેટલા ઉદાહરણો જોઈશું તો ખબર પડશે તમને કે હાઉ ગરીબ અવસ્થામાંથી અત્યારે દુનિયામાં ટોચનું સ્થાન ધરાવે. બિલ ગેટ્સ, ધીરુભાઈ અંબાણી, જમશેદજી તાતા, આ નામ તમે પરિચિત જ છો. એમને જીવનની શરૂઆત તમે જોશો તો હાવ આર્થિક રીતે બિલકુલ ગરીબ હતા. એમને ભણવા માટે ક્યાંથી કોઈ એમને પૈસા આપ્યા હતા. ધીરુભાઈ અંબાણી કાપડની ફેરી કરતા હતા. તો આવા
માણસોએ પોતાના દ્રઢ મનોબળથી આગળ આવવા માટે પ્રયત્ન કર્યા અને એક મોટા મોટા ઉદ્યોગપતિઓ બન્યા. એટલે આપણે પણ દ્રઢ નિશ્ચય કરીને જીવનમાં મારે આગળ વધવું જ છે તો તપ તમારી સામે આવશે. જેને પરિશ્રમ કર્યો છે એ ચોક્કસ એનો પરિશ્રમ એને જવાનો નથી. માટે આ સંસ્થામાંથી તમે તાલીમ લઈ અને ખૂબ આગળ વધો એવી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને આપણા અમિતાભ બચ્ચનના પિતાશ્રી હરિવંશરાય બચ્ચન એની આખી કવિતા છે પણ છેલ્લી બે લીટી તમારી સમક્ષ કહું છું કે કુછ ન કરને વાલે કી કભી જય જયકાર નહીં હોતી. કુછ ન કરને વાલો કી કભી જય જયકાર નહીં હોતી ઓર કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જય હિંદ. વ્યસન થી મુક્તિ નું નાટક રજૂ કરવામાં આવશે.